विद्यार्थी मित्रों आज आपणे धोरण 6 विषय सामाजिक विज्ञान पाठ आपणो 8मो भारतना भव्य वारसानी अंदर आपणे धर्मेतर साहित्य सुधी पहोंच्याता तो आजना वीडियो नी अंदर आपणे धर्मेतर साहित्य कोणे कहेवाय एना विषयनी माहिती लईशुं। जेमनी विषयवस्तु धर्मनी बहार छे तेवा साहित्यिक ग्रंथो धर्मेतर साहित्य तरीके ओळखाय छे। हवे धर्मेतर व्याकरण ग्रंथों अने स्मृतियों नो समावेश थाय छे। अवे एनी अंदर कया कया साहित्य वस्तुओनो समावेश थाय छे तो नाटक छे, काव्यो छे, प्रशस्तिओ छे, स्मृतिओ छे, बराबर एवा ई उपरांत आपणे जोईए तो व्याकरण ग्रंथ छे ए बधा ज साहित्य नो आपणे धर्मेतर साहित्यनी अंदर समावेश करी शकीए छीए। आ स्मृतिओ એ ભારતના કાયદા ગ્રંથો છે જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે। કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે। પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે। દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે। હવે તમને પૂછવામાં આવે કે સંગમ સાહિત્ય કયા વિસ્તારનું છે તો અહીંયા આપણે સ્પષ્ટ કરેલું છે કે સંગમ સાહિત્ય છે એ દક્ષિણ ભારતની અંદર એક વિશિષ્ટ સાહિત્ય તરીકે એ રચના થયેલી આપણે જોવા પડે છે। તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ હતી। મદુરાઈમાં 3 સંગમ એટલે સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી। આ સાહિત્યમાં શિલ્પતિકાર મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે। સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનિનું અષ્ટાધ્યાયી છે। હવે સંસ્કૃત સાહિત્યની અંદર અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ છે એ સંસ્કૃત સાહિત્યની અંદર સર્વશ્રેષ્ઠ વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે। હવે અશોકનો જે શિલાલેખ છે
પણ એમ કહેવાય કે બૌદ્ધ ધર્મ એ સમયના એમ કહેવાય કે શાસનની માહિતી એ બધી જ વસ્તુઓને આ એમ કહેવાય કે માહિતગાર કરે છે એવું આપણે કહી શકીએ છીએ। ગુપ્ત કાળમાં પ્રશસ્ત કાવ્યો અને ગ્રંથોનો વિકાસ થયો। સમુદ્ર ગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાવા હતા। બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે। વિદેશી મુસાફરીના વર્ણનો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે। તેમની આ પ્રવાસી નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી મળે છે। આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનિસ ખૂબ જ અગત્યના છે। તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે। એ જ પ્રમાણે ગ્રીક નાવી ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશે માહિતી મળે છે। ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર પાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર હ્યુમન શ્વાંગે તાત્કાલિક ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે। વેપારીઓ નવા માર્ગો પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું। લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું। લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે। લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા। હવે લોથલના લોકોનો ભાઈ વ્યવસાય શું હતો એવું પૂછવામાં આવે તો ખાસ કરીને એમ કહેવાય કે માટીના વિવિધ વાસણો બનાવતા હતા। એ ઉપરાંત વિવિધ પ્રકારની ધાતુની અંદરથી એમ કહેવાય કે દાગીના આ બનાવતા હતા। અહીંયા તમે જોઈ શકો છો ચિત્રની અંદર અલગ અલગ જાતના આપણે દાગીના જોવા મળે છે। સેલખડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો। સેલખડી, છીપલા અને હાથી દાંત બરાબર આના અંદરથી બનાવેલા એમ કહેવાય કે મણકાઓનો પણ વેપાર એ સમયની અંદર થતો હતો। ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી।
હવે એ સમયની અંદર ભારતની અંદર જે મરીમસાલાઓ છે તે એ વસ્તુઓની વિદેશની અંદર ખૂબ જ માંગ રહેતી હતી. એ ઉપરાંત આપણે જોઈએ તો ભારતની અંદર કિંમતી પથ્થરો પણ મળી આવતા હતા, એ પથ્થરોની પણ વિદેશની અંદર ખૂબ જ માંગ રહેતી હતી. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયાથી અને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ હતી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભારતથી મધ્ય એશિયા અને છેક યુરોપ સુધી એમ કહેવાય કે આપણા સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મરી મસાલાનો વેપાર થતો હતો. આ બધી જ વસ્તુઓ એમ કહેવાય કે યુરોપ સુધી છેક આપણે મોકલતા હતા. પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી. એ સમયની અંદર આપણે જોઈએ તો પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના જે બંદરો હતા, ભરૂચ છે, લોથલ છે, બરાબર, એ બંદરો ઉપર ખાસ આ બધી જ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી. સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મરી મસાલા તેજાના છે, ઇમારતી લાકડું છે, આ બધી જ વસ્તુઓની એ સમયે બંદરો ઉપરથી એમ કહેવાય કે વેપાર થતો હતો એવું આપણે કહી શકીએ છીએ. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. હવે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી એવું આપણે કહી શકીએ છીએ એ સમયની અંદર. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમી કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો. હવે ભારતથી તમે જોઈ શકો છો કે ચીનની અંદર મુસાફરી કરી અને લોકો જતા તકા પગપાળા જાય અથવા તો ભાઈ ઘોડા ઉપર જાય. એ સમયે આપણે ખબર છે કે વાહનની એટલી બધી શોધખોળો નથી થઈ, તો એ માર્ગને એમ કહેવાય કે કયું નામ આપવામાં આવ્યું. તો એવું પૂછવામાં આવે તો આપણે યાદ રાખવાનું છે કે રેશમ માર્ગ તરીકે એ માર્ગને ઓળખવામાં આવતો, જે માર્ગ પરથી મુસાફરો એમ કહેવાય કે રેશમી કાપડ ને બધું જ વેચવા જતા હતા. તો મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ક્રીમ અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. હવે આ રેશમી માર્ગના વેપાર સાથે કયા કયા દેશ સંકળાયેલા હતા, તો એની અંદર ચીન આવે છે, ઈરાન આવે છે, ગ્રીક આવે છે, રોમ આવે છે અને અરબસ્તાન આવે છે અને ભારત, બરાબર. આ રીતે એમ કહી શકીએ એ માર્ગ સાથે આટલા દેશ સંકળાયેલા હતા આ વેપાર સાથે, રેશમી કાપડના વેપાર સાથે. રેશમી માર્ગ દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો. હવે દક્ષિણ ભારતની અંદર આપણે ખબર જ છે કે મોટા પ્રમાણની અંદર મરી મસાલાઓનું વધારે ઉત્પાદન થાય છે. મરી છે, લવિંગ છે, એલચી છે, તજ છે, એ બધા જ મરી મસાલાનું દક્ષિણ ભારતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં એમ કહેવાય કે ભાઈ વાવેતર થાય છે અને એ નિકાસ પણ આપણે ખબર જ છે કે ભાઈ દક્ષિણ ભારત આપણું છે એ આખું દરિયા કિનારા ઉપર આવે હોવાથી ત્યાંથી એમ કહેવાય કે આસાનીથી વેપાર કરી શકાય છે. દ્રોહતા સાહિત્ય વિશે વિસ્તૃત માહિતી મેળવ્યા બાદ ચાલો હવે આપણે ચિત્રકલા વિશે થોડું જાણીએ. પ્રાચીન ભારતમાં ચિત્રકલા. હવે પ્રાચીન ભારતની સાહિત્ય વિશે આપણે જોયું, તો હવે આપણે આગળનો પણ જોઈશું કે ભારતમાં ચિત્રકલાનો કઈ રીતે વિકાસ થયેલો હતો, બરાબર. ચિત્રકલા કઈ રીતે એમ કહેવાય કે પ્રખ્યાત બની હતી જોઈએ આપણે આગળ. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે, સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતના સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે.
मध्य प्रदेश में भीमबेटका नामना स्थले थी पाषाण युग ना समय ने आदि जनजातीय दोरेला 500 करता पण वधारे चित्रों मळी आवेल छे। हवे पाषाण युग ना समय थी आदि मानव जनजाति छे ए एम केवाय के 500 करता पण वधारे चित्रों आपने मळी आव्या छे। कई तो मध्य प्रदेश नु भीमबेटका आ छे ए जग्या उपर थी एम केवाय के 500 ओ करता पण वधारे आपने चित्रों मळेला छे જે આજે પણ એટલા જ જીવંત છે। આ સિવાય અજંતા, ઇલોરા અને બાગની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે। ઈ ઉપરાંત આપણે જોઈએ અજંતા, ઇલોરાની ગુફા, બાગની ગુફા અને અમરાવતીની જે ગુફાઓ છે એ ગુફાઓની અંદર પણ અસંખ્ય આપણે એવા ચિત્રો પડેલા છે જે આજે આજે પણ એમ કહેવાય કે ભાઈ આપણે જોઈ શકીએ છીએ, જીવંત છે એવું કહી શકીએ છીએ। અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વ વિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે। હવે અજંતા ઇલોરાની જે ગુફાઓ છે એની અંદર ભગવાન બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાના ચિત્રો એમ કહેવાય કે વ્યક્ત કરવામાં આવ્યા છે। દરેક ચિત્રની અંદર તમે જોઈશો તો એમ કહેવાય કે એક કથાના આપણે જાતક કથા વર્ણન થયેલું આપણે જોવા મળે છે। પદ્મપાણિનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે। તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે। મિત્રો, પ્રાચીન સમયથી જ સ્થાપત્ય ક્ષેત્રે વિશ્વમાં ભારત ખૂબ જ અજોડ સ્થાન ધરાવે છે। હવે પ્રાચીન સમયથી આપણે જોઈએ તો ભાઈ સ્થાપત્ય ક્ષેત્રે એમ કહીએ કે ભાઈ વિશ્વમાં ભારત ખૂબ જ અજોડ સ્થાન કે જેનું કોઈ મુકાબલો ના કરી શકે એવું સ્થાન ધરાવે છે ભારત દેશ। ચાલો હવે તેના વિશે જાણીએ। પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય, હવે આગળનો આપણો પોઈન્ટ છે પ્રાચીન ભારતની અંદર શિલ્પ અને સ્થાપત્યનો કઈ રીતે વિકાસ થયો તો બરાબર ચિત્રો વિશેની માહિતી જોઈ, સાહિત્ય વિશેની માહિતી જોઈ, હવે આપણે સ્થાપત્ય અલગ અલગ સ્થાપત્ય જે આપણા છે એના વિશે જોઈશું। હડપ્પા સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે। એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પા સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે। આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે। હવે સ્થાપત્યની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તો મંદિરો છે, મહેલો છે, ગુફાઓ છે, એવા અનેક જાતના સ્થાપત્યોનો આપણે સ્થાપત્યની અંદર સમાવેશ કરી શકીએ છીએ। ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે। શિલ્પ કળામાં મૂર્તિકળાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો। મૂર્તિકળામાં બે કળા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી, એ ગાંધાર કલા જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી, ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે, તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી। બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસંગામાં જોવા મળે છે। અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે, તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની, ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી। હવે પહેલા તમે જુઓ કે કોઈ સ્થાપત્ય કલાની અંદર
જાતની મૂર્તિઓ કોઈ શરૂઆત ક્યાંથી થઈ તો ભગવાન બુદ્ધની મૂર્તિઓ વિશાળ જોઈ શકો છો કે વિશાળ મૂર્તિઓ દ્વારા એમ કહેવાય કે શરૂઆત પ્રાચીન સમયની અંદર થઈ એ ઉપરાંત આપણે જોઈએ તો ધીમે ધીમે એમ કહેવાય કે અનેક દેવી દેવતાઓની મૂર્તિઓનું સર્જન થવા લાગ્યું અમરાવતી અજંતા નાસિક સારનાથમાં પણ મૂર્તિકરણના નમૂના પ્રાપ્ત થયા છે સ્તૂપો આ વિડિયોની અંદર અહીંયા સુધી એ વિદ્યાર્થી મિત્રો રાખીશું આગળની માહિતી આપણે આગળના વિડિયોની અંદર જોઈશું નમસ્તે